નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. દુનિયાના મહાન મહિલા નેતાઓનું નામ લેવામાં આવે તો તેમાં બેનઝીર ભુટ્ટો અવશ્ય યાદ આવે. કોઈ ઇસ્લામ રાષ્ટ્રની ધુરા સંભાળનાર વિશ્વની આ પ્રથમ મહિલા હતા. પોતાના જીવન દરમિયાન જે સતત સંઘર્ષ કરતા રહ્યા, સત્તાની સાંઠમારીમાં જેમને દેશ છોડવાની નોબત આવી, પરિવારને ગુમાવવાની નોબત ત્યાં સુધી કે રાજકારણના દાવપેચમાં ખુદનો જીવ પણ તેમણે ગુમાવી નાખ્યો. અને તેમ છતાં ડર્યા વિના તેઓ છેલ્લા શ્વાસ સુધી જે લોકોની વચ્ચે રહ્યા. પાકિસ્તાનમાં આધુનિકતા અને લોકશાહીનું પ્રતીક ગણાતા બેનઝીર ભુટ્ટોના હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે, જેમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને કોર્ટે ભાગેડું જાહેર કર્યો છે. વીટીવી વિશેષમાં વાત કરીશું આ ચુકાદાની અને સાથે જ જાણીશું બેનઝીર ભુટ્ટોના જીવન વિશે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના હત્યાકાંડ મામલે આતંક વિરોધી કોર્ટે ચુકાદો આપ્યો છે અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફ ભાગેડું જાહેર થયા છે. બેનઝીરની હત્યાના 5 આરોપી આતંકવાદીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, તો 2 પોલીસકર્મીઓને 17 વર્ષની કેદની સજા સંભળાવી છે. બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનની લાડલી દીકરી, જેણે 2 વાર પ્રધાનમંત્રી પદ સંભાળ્યું. જો કે ડિસેમ્બર 2007માં બેનઝીરની ઘાતકી હત્યા કરી દેવાય અને બેનઝીરની આ હત્યા રાજકીય હતી. 1 દાયકા બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે. ઇસ્લામાબાદની આતંકી વિરોધી કોર્ટે આ કેસમાં 2 પોલીસકર્મીઓને કેદની સજા સંભળાવી છે. દોષિતોને 17 વર્ષની કેદની સજા થઈ છે, જ્યારે 5 કથિત આતંકીઓને નિર્દોષ જાહેર કરાયા છે. આ સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને ભાગેડું જાહેર કર્યા છે. મુશરફના રાષ્ટ્રપતિ રહેતા આ હત્યા કરાઈ હતી. બેનઝીરની હત્યા માટે તહરીકે તાલિબાનના 5 આરોપીઓ હતા, જો કે કોર્ટે આ 5ને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે દોષિત પોલીસકર્મીઓને કલમ 119 અંતર્ગત 10 વર્ષ અને કલમ 201 અંતર્ગત 7 વર્ષની સજા સંભળાવી છે. બંનેને 5 લાખનો દંડ પણ થયો છે. આ સાથે જ કોર્ટે તત્કાલીન રાષ્ટ્રપતિ મુશરફની સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ કર્યો છે. મુશરફ ઉપરાંત 4 અન્યને ભાગેડું જાહેર કર્યા છે. કોર્ટે મુશરફ સ્વદેશ પાછા આવશે ત્યારે તેમની વિરુદ્ધ સુનાવણીનો આદેશ આપ્યો છે. સત્યાવીસ ડિસેમ્બરનો એ ગોઝારો દિવસ હતો જ્યારે પાકિસ્તાનની આયર્ન લેડીએ અંતિમ ભાષણ આપ્યું હતું. એક જાહેર સભા બાદ રેલી માટે નીકળેલા બેનઝીર પર બંદૂક અને બોમ્બ વડે હુમલો કરાયો હતો. કારમાં સવાર બેનઝીર ભુટ્ટો ગંભીર રીતે ઘવાયા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું. બેનઝીરના મોત બાદ પાકિસ્તાનમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. તેમની લોકપ્રિયતા જોતા પરવેઝ મુશરફે તેમની રાજકીય હત્યા કરાઈ હોવાનું કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 27 ડિસેમ્બર 2007નું એ દિવસ હતો. 8 વર્ષના દેશવટા બાદ વતન પરત ફરેલા બેનઝીર ભુટ્ટોનું ચૂંટણી પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું, પરંતુ 27 ડિસેમ્બરની એ રેલી તેમના જીવનની આખરી રેલી બની ગઈ. ત્યારે રાવલપિંડીના રસ્તા પર રેલી દરમિયાન જ બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ હતી. કલ ભી ભુટ્ટો જિંદા થા, આજ ભી ભુટ્ટો જિંદા હૈ,
कल भी भुट्टो जिंदा था, आज भी भुट्टो जिंदा है। 18 ઓક્ટોબર 2007 कराची ना रस्ता पर 2 લાખ થી વધુ લોકો પોતાના નેતાની રાહ જોઈ રહ્યા હતા। 3 દિવસ પહેલા જ અહીં લોકો એકઠા થવા લાગ્યા હતા। અભીડ રાહ જોઈ રહી હતી 8 વર્ષ બાદ પરત ફરી રહેલા બેનર્જી ભુટ્ટોની। સવારના 9:50 દુબઈથી કરાચી આવેલી ફ્લાઇટનું ઉતરાણ થયું ત્યારે વેલકમ બેનર્જી વેલકમ ના નારાઓથી કરાચીના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। I feel very, very emotional coming back to my country. I dreamt of this day for so many months and years. I counted the hours, I counted the minutes and the seconds just to see this land, to see the grass, to see the sky. And I feel so emotionally overwhelmed. 8 વર્ષ બાદ પાકિસ્તાનમાં પરત ફરેલા બેનર્જી ભુટ્ટોના કાફલામાં લાખો લોકો જોડાયા હતા। પરંતુ બેનર્જીનો કાફલો તેના ઘર સુધી પહોંચે તે પહેલા જ તેના દુશ્મનોએ બેનર્જીનું બોમ્બ બ્લાસ્ટથી સ્વાગત કર્યું હતું। બેનર્જીના કાફલામાં 2 બ્લાસ્ટ થયા જેમાં 139થી વધુ લોકોના મોત થયા। 8 વર્ષ બાદ વતન પરત ફરેલા બેનર્જી ભુટ્ટોનું આ રીતે સ્વાગત થશે તેવો તેને અંદાજ ન હતો, પરંતુ આ ધમકી અને ધડાકાઓનો તેને ડર પણ ન હતો। વતનમાં પરત ફરેલા બેનર્જીને ત્યાં જ અંદાજ આવી ચૂક્યો હતો કે પાકિસ્તાન તેમના માટે સલામત નથી, પરંતુ તેમ છતાં ડર્યા વિના તેઓ આવનારી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા હતા। 8 જાન્યુઆરી 2008 રોજ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની હતી। બેનર્જીને પાકિસ્તાનમાં આવ્યાને 2 મહિના વીતી ચૂક્યા હતા। બેનર્જી ભુટ્ટોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હતું એ તેઓ પણ સારી રીતે જાણતા હતા, અને તેમ છતાં તેમનું પ્રચાર કાર્ય જોરશોરથી ચાલુ હતું। હમે બહાદુરોં કી જરૂરત હૈ, હમે ગૈરતમંદોં કી જરૂરત હૈ, હમે દલેર લોગોં કી જરૂરત હૈ, જો હક કે રાસ્તે પર ચલેંગે, જો હક કે રાસ્તે પર ચલેંગે, જો ઇન્સાફ કે રાસ્તે પર ચલેંગે, જો સચ કે રાસ્તે પર ચલેંગે, જો જેલ સે નહીં ઘબરાએંગે, જો ટોર્ચર સે નહીં ઘબરાએંગે, જો મોત સે નહીં ઘબરાએંગે, મગર કહેંગે હમ બહાદુર હૈ, લડો અગર આપ લડ સકતે હો, હમ હક ની શીને દેંગે। 27 ડિસેમ્બર 2007 રોજ રાવલપિંડીના લિકાયત અલી મેદાનમાં બેનર્જી ભુટ્ટોની રેલી યોજાઈ હતી। આ રેલીથી થોડા અંતરે ક્રોલ ચક્રમાં નવાઝ શરીફની રેલી ચાલી રહી હતી। સાંજના 4:30 નવાઝ શરીફની રેલી પર ગોળીબાર થયો, પરિણામે બેનર્જી ભુટ્ટોની સુરક્ષામાં રહેલા કેટલાક સુરક્ષા જવાનોને ક્રોલ ચોક મોકલવામાં આવ્યા। સાંજના 5:15 બેનર્જી ભુટ્ટોએ પોતાનું ભાષણ પૂરું કર્યું અને તેમનો કાફલો ઇસ્લામાબાદ જવા નીકળ્યો, પરંતુ લોકોની ભીડે તેમના કાફલાને ઘેરી લીધો। લોકોનું અભિવાદન ઝીલવા માટે બેનર્જી ભુટ્ટો કારના સનરૂફને ખોલીને સીટ પર ઉભા થયા। હજુ તો તેમણે માંડ હાથ ઊંચો કર્યો જ હતો, ત્યાં જ જમણી બાજુથી એક પછી એક 3 ગોળી છૂટી। એક ગોળી બેનર્જી ભુટ્ટોના ગળામાં લાગી, ઘાયલ બેનર્જી કારમાં જ ઢળી પડ્યા। ડ્રાઈવર કશું સમજે તે પહેલા તેણે જોયું કે સલવાર કમીઝ પહેરેલો એક વ્યક્તિ કારની સામે ઉભો હતો। ડ્રાઈવરે તેને એક તરફ હટાવવા માટે કહ્યું અને ત્યાં જ બ્લાસ્ટ થયો। બ્લાસ્ટમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા। ઇજાગ્રસ્ત બેનર્જી ભુટ્ટોને રાવલપિંડીની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। એ સમય સાંજના 5:30 હતા। તેમને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા। સાંજના 6:15 તેમના મોતની જાહેરાત કરવામાં આવી। હજુ બેનર્જી ભુટ્ટોના મોતના 2 કલાક પહેલા યોજાયેલી રેલીમાં તેમણે કહ્યું હતું કે આ ધરતી મને સાદ પાડી રહેશે એટલે હું આવીશું। રેલીમાં એ સમય નારા ગુંજી ઉઠ્યા હતા, જિંદા હૈ ભાઈ જિંદા હૈ, આજ ભી ભુટ્ટો જિંદા હૈ, ઓર આજ જબ યે ધરતી પુકાર રહી હૈ કે મેં ખતરે મેં હું, બલોચિસ્તાન મેં દેખો, શિમાલી ઇલાકે મેં દેખો, હમારે મસ્જિદો મેં દેખો, યે ધરતી આપકો પુકાર રહી હૈ, મુજે પુકાર રહી હૈ, ઓર ઇસલિયે મેં ઇસ તારીખી લિયાકત બાગ મેં આઈ હું, માંગ રહા હૈ હર ઇન્સાન રોટી કપડા ઓર મકાન, ઇલમ રોશની સબકો કામ, જિંદા હૈ ભુટ્ટો જિંદા હૈ।
आज भी भुट्टो जिंदा है, कल भी भुट्टो जिंदा था, आज भी भुट्टो जिंदा है, कल भी भुट्टो जिंदा था, आज भी भुट्टो जिंदा है। अनारा लगाड़ती वक्ते कदाच खुद बैनर्जी भुट्टो ने पण अंदाज नहीं होय कि गणतरी नी पड़ो मा पोते पण पोतानी जेम राजकीय अदावत नो भोग बनी जशे। एमने क्या खबर हती कि थोड़ी ज क्षणों बाद अनारा तेमनी पार्टी नी एक अलग सभा मा तेमना माटे बोलवामा आवशे। 27 डिसेम्बर नी ए सांज लाखों पाकिस्तानी माटे उगेलो एक आशा नो सूरज आथमी गयो। रावलपिंडी नी सभा पाकिस्तान नी ए आर्यन लेडी नी आखिरी सभा बनी रही। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। तो विशेष रजूआत में आगे बढ़िए तो पहला समय एक ब्रेक लेवानो। आपकी बहन आपको कभी भी छोड़ नहीं सकती है, आप ही के साथ रहेगी। વેલકમ બેક। બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનની અદાળકી દીકરી, વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા પરિવારમાં જન્મી, તેણે સત્તાનું સુખ તો જોયું પરંતુ સત્તા હાંસલ કરવા માટેની લોહિયાળ જંગ પણ જોઈ। કોણ હતા બેનઝીર ભુટ્ટો અને કેવું હતું તેમનું જીવન આવો જોઈએ। કોણ હતા બેનઝીર ભુટ્ટો? શેખ હસીનાની જેમ બેનઝીર પણ રાજનૈતિક પરિવારમાંથી હતા। તેમના પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન હતા, જેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની રચના કરી હતી। બેનઝીર દેખાવમાં ખૂબ જ સુંદર હતા, તેમને બોલિવૂડમાં હિરોઈન બનાવવા માટેની પણ ઓફર મળી હતી। 21 જૂન 1953 માં બેનઝીર ભુટ્ટો નો જન્મ થયો। બેનઝીર નો શરૂઆત નો અભ્યાસ પાકિસ્તાન ની કોવેન્ટ સ્કૂલ માં થયો અને ત્યારબાદ હાયર એજ્યુકેશન માટે તે અમેરિકા ગયા હતા। અમેરિકા ની હાર્વર્ડ યુનિવર્સિટી માંથી ડિગ્રી લીધા બાદ બેનઝીર ઇન્ટરનેશનલ લો એન્ડ ડિપ્લોમેસી કોર્સ માટે ઓક્સફર્ડ ચાલ્યા ગયા હતા। ઓક્સફર્ડ યુનિવર્સિટી માં અભ્યાસ દરમિયાન બેનઝીર પોતાની પાર્ટીઓ માટે જાણીતા હતા અને તેની લાઇફસ્ટાઇલ કોઈ અમીર વિદેશી છોકરી જેવી હતી। ઓક્સફર્ડમાં થનારી તમામ પાર્ટીમાં તે જોવા મળતા હતા, એટલું જ નહીં તે ડ્રિંક્સ અને ડાન્સ બંનેનો આનંદ ઉઠાવતા હતા। જો કે તેમણે આ વાતનો હંમેશા ઇનકાર કર્યો હતો, પરંતુ બેનઝીરના કેટલાક કોલેજ કાળના મિત્રો જણાવે છે કે ઓક્સફર્ડમાં તેમની લાઈફ એક કટ્ટર મુસ્લિમ પરિવારના બંધનોમાંથી આઝાદ થયેલી એક અમીર ઇસ્લામિક છોકરી જેવી હતી। 18 ડિસેમ્બર 1987 ના રોજ કરાચીમાં બિઝનેસમેન આસિફ અલી ઝરદારી સાથે તેમના લગ્ન થયા। બેનઝીર ભુટ્ટોનો કોલેજ કાળ જેટલો સુખદ અને જાહો જલાલીથી ભરેલો હતો, તેમના પાછલી જિંદગી એટલી જ મુશ્કેલીઓથી ભરેલી રહી હતી। 1977 માં બેનઝીર ભુટ્ટોના પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પર મર્ડર ચાર્જ લગાવીને તેમને કેદ કરી લેવામાં આવ્યા। જ્યારે બેનઝીર ભુટ્ટો અને તેમના ભાઈ મુર્તાઝ ભુટ્ટોને 18 મહિના સુધી નજર કેદ રાખવામાં આવ્યા હતા, તેમના પિતાને 1979 માં ફાંસી આપવામાં આવી। એ પછી દિવસો સુધી તેમના પરિવારને પોલીસ કેમ્પમાં રાખવામાં આવ્યો હતો। માત્ર 23 વર્ષની વયે બેનઝીર ભુટ્ટોએ રાજકીય કટ્ટરવાદમાં પોતાના પરિવારની એક પછી એક વ્યક્તિને હોમાતી જોઈ। પિતાને ફાંસી આપ્યા બાદ તેમના ભાઈ મુર્તાઝ અને માતા નુસરતને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। 1985 માં તેમના ભાઈ શાહનવાઝને ઝેર આપી હત્યા કરવામાં આવી હતી। આ પરિવાર પર ફરીવાર મુસીબત ત્યારે આવી જ્યારે 1996 માં તેમના નાના ભાઈ
मुर्ताज भुट्टो पण पोलीस एनकाउंटर मां मृत्यु पाम्या। खुद बेनजीर भुट्टो पर करप्शन नो आरोप लागता तेमणे 8 वर्ष सुधी देश थी बाहर रहेवानी फरज पड़ी। आठ वर्ष सुधी देश नी बाहर रहवा छता बेनजीर भुट्टो नी लोकप्रियता जरा पण ओछी थई न हती। पाकिस्तान जेवा कट्टरवादी देश मा पोताना विरोधियों नी वच्चे रहीने पण बेनजीर भुट्टो बब्बे वखत प्रधानमंत्री पद सुधी पहुंच्या हता अने त्रीजी वखत पण पहुंची शके तेम हता, परंतु तेमना राजकीय दुश्मनों थी ए सहन थाय तेम न हतुं, माटे ज प्रचार दरमियान ज तेमनी हत्या करी देवामां आवी। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। तो विशेष रजूआत में समय वधु एक ब्रेक लेवानो। आपकी बहन आपको कभी भी छोड़ नहीं सकती है, आप ही के साथ रहेगी। સૌથી ફાસ્ટ મળશે વીટીવી એપ પર તમામ બ્રેકિંગ ન્યૂઝ, તમને પસંદ કેટેગરીને કરો સિલેક્ટ, યુઝ કરવામાં એકદમ ઇઝી, અન્ય ન્યૂઝ એપ કરતા ઝડપી મળશે બ્રેકિંગ ન્યૂઝ, તમારા મોબાઈલ પર જોવા મળશે લાઈવ ટીવી। તો અત્યારે જ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝ એપ્લિકેશન। બેનઝીર ભુટ્ટો એક એવી હસ્તી જેણે વૈભવ અને પ્રતિષ્ઠામાં જન્મ લીધો, પરંતુ જીવનના મધ્યાહને પહોંચ્યા બાદ તેમણે અપાર મુશ્કેલીઓ પણ વેઠી। એક કટ્ટરવાદી ઇસ્લામી રાષ્ટ્રમાં પોતાનાથી અનેક ગણા શક્તિશાળી લોકો વચ્ચે રહીને પણ તેઓ બે વખત પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા, અને તેમની આ સફળતાનું એકમાત્ર કારણ હતું લોકોમાં તેમની લોકપ્રિયતા। ભારતનો નહેરુ ગાંધી પરિવારની જેમ જ ભુટ્ટો પરિવાર પાકિસ્તાનમાં સૌથી મશહૂર રહ્યો છે। બેનઝીરના પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો 70ના દશકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા। તેની સરકાર પાકિસ્તાનના ઇતિહાસના પ્રથમ 30 વર્ષમાં તે સરકારમાંની એક હતી કે જેમાં લશ્કરની કોઈ દખલગીરી નહોતી। 1979માં જ્યારે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી તો માત્ર 29 વર્ષની ઉંમરે બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બન્યા હતા। પોતાના પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની શાસન ગાદી સંભાળતા તેમણે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો। એ સમયે તેમના રાજકીય હરીફોએ તેમને રોકવા માટેના તમામ પ્રયાસ કર્યા, પરંતુ તમામ વિરોધ અને અવરોધ વચ્ચે તેમણે પોતાના વિરોધીઓને માત આપી। ઈસવીસન 1988માં તેઓ પહેલીવાર 20 મહિના માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા। સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના હતી જ્યારે એક કટ્ટરવાદી મુસ્લિમ રાષ્ટ્રની ધુરા કોઈ મહિલાએ સંભાળી। વર્ષ 1990માં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા બેનઝીર ભુટ્ટોને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો અને નવાઝ શરીફ સત્તા પર આવ્યા હતા। એ સમયે બેનઝીર ભુટ્ટો વિરોધ પક્ષના નેતા બન્યા હતા। ઓગણીસો 1993માં તેઓ બીજી વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા, પણ વર્ષ 1996માં ફરી એક વખત તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। પરવેઝ મુશર્રફ બેનર્જી ભુટ્ટોના કાર્યકાળને શરમજનક લોકશાહીનો યુગ ગણાવ્યો। વિરોધનો સામનો કરી રહેલા બેનઝીર ભુટ્ટોને સત્તા ગુમાવવાની સાથે દેશ છોડવાની ફરજ પડી હતી। 1998માં તેઓ દુબઈ જતા રહ્યા, 8 વર્ષ સુધી દેશની બહાર રહેવાની ફરજ પડી હતી।
પોતાના શાસનકાળ દરમિયાન બેનઝીર ભુટ્ટો અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યા. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત તેઓ વિદેશમાં રહ્યા એ સમયગાળો પણ ખૂબ જ વિવાદિત હોવાનું અવારનવાર સામે આવે છે. ખાસ કરીને બેનઝીર ભુટ્ટો દ્વારા યોજાતી પાર્ટીઓ ખૂબ જ ચર્ચામાં રહી, પરંતુ એ સાથે જ સમગ્ર પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોનો પ્રભાવ પણ જોવા મળ્યો. બેનઝીરના સિદ્ધ પ્રાંત ઉપરાંત આખા પાકિસ્તાનમાં જ નહીં, સમગ્ર ઇસ્લામ જગતમાં અને વિશ્વ આખામાં તેમનું આકર્ષણ હતું. પૂરબ કી બેટી તરીકે ઓળખાતા બેનઝીર ભુટ્ટોને પાકિસ્તાનના લોકો આધુનિકતા અને લોકશાહીના નવા પ્રતીક રૂપે જોતા હતા. તારીખ 18 ઓક્ટોબર 2007 ના રોજ ગુરુવારે રાત્રે કરાચીના લોક ઉન્માદે બેનઝીરની અસરકારકતાની ઝલક દેખાડી હતી. બેનઝીર બોમ્બ ધડાકાના અવાજ સંભળાવા નહીં પણ રાજકીય ધડાકા કરવા આવ્યા હતા. ધાર્મિક ઉગ્રવાદ વિરુદ્ધ સત્તાની સાંઠમારનો ખેલને તોડી પાડવાનો તેમનો ઈરાદો હતો. પરંતુ 8 વર્ષના વનવાસ બાદ જ્યારે બેનઝીર ભુટ્ટોએ પોતાના દેશમાં પગ મૂક્યો તો તેમના પુનરાગમનની પ્રતિક્રિયામાં કટ્ટરવાદી તત્વોએ લાશોનો ઢગલો ખડકીને માત્ર બેનઝીરને જ નહીં, પાકિસ્તાનની અવામ, હકુમત અને શાંતિની હિમાયત કરનાર તમામને પોતાની અસલી માનસિકતા ઉગ્રપણે દેખાડી. નવા રાજકીય કરિશ્માની નવી રોશનીની ઝગમગાટ કરાચીથી ઇસ્લામાબાદ પહોંચે તે પહેલા જ કટ્ટરવાદી તત્વોએ પોતાનો મિજાજ દેખાડી દીધો અને બેનઝીરના અવાજને કાયમ માટે શાંત કરી દીધો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.